અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સતત વધી રહી છે. જીવરાજ બ્રિજ પર રાહદારીને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતા તેનું મોત થયું હતું. ત્યારે વધુ એક વખત રોડ પર વાહનોની સ્પીડ લિમિટ નક્કી કરવાની માંગ ઉઠી છે. શહેરના ઓવરબ્રિજ પર ઓવરસ્પીડ અને બેફામ ડ્રાઇવિંગના કારણે અનેક લોકોના ભોગ લેવાઈ રહ્યા છે. રાહદારી હોય કે નાના વાહન ચાલકોને રોડ પર નીકળવું જોખમી બન્યું છે. જોકે ઓવરબ્રિજની 30ની સ્પીડ લિમિટ હોવા છતાં વાહન ચાલકો ઓવરસ્પીડમાં કાર ચલાવે છે, જેના કારણે અકસ્માત વધી રહ્યા છે. જીવરાજ બ્રિજ પર આ પ્રથમ ઘટના નથી. છેલ્લા થોડા દિવસોની વાત કરીએ તો અનેક અકસ્માતો બન્યા છે, જેમાં જીવરાજ બ્રિજમાં કાર ચાલકે અડફેટે લેતા યુવકનું મોત થયું હતું. નરોડામાં પણ એક વૃદ્ધને કાર ચાલકે ટક્કર મારતા 20 ફૂટ સુધી ઉછળીને પટકાતા તેમનું પણ મોત થયું હતું. નરોડામાં પણ એએમટીએસ બસ સ્ટેન્ડ પર મુસાફરને કારે ટક્કર મારતા 71 વર્ષીય નટવરભાઈનું મોત થયું હતું. અકસ્માત કરીને ફરાર થયેલા કાર ચાલકો પોલીસ પકડથી દૂર છે, ત્યારે લોકો હવે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. કારણ કે હિટ એન્ડ રનની ઘટનાઓ છાશવારે બની રહી છે. ઓવરસ્પીડમાં કાર હંકારતા રાક્ષસો ખબર નહીં ક્યારે અકસ્માત કરે. જે લિમિટ છે એ ઓછી કરવી પડે, કારણ કે બેફામ લોકો વાહનો ચલાવે છે અને જે રીતે ઓવરટેક થાય છે એ ઓવરટેક પણ ઓછા કરવા જોઈએ. અને સ્પીડ કંટ્રોલ નહીં થાય ત્યાં સુધી આવા અકસ્માતો બનતા રહેશે. હવે સ્પીડ કંટ્રોલ માટે તો ખાસ કરીને એની એક એવરેજ બાંધી દેવી કે સ્પીડ એના આટલી સ્પીડથી પુલ ઉપર ચલાવવી જોઈએ, એનાથી વધારે સ્પીડમાં નહીં. એના માટે એના જુદા કાયદા પણ હતા, દંડની પણ જોગવાઈ કરવી જોઈએ. બીજું કે જે રોડ જે લોકો રોડ ક્રોસ કરે છે બ્રિજથી આ બ્રિજથી પેલા છેડે જાય છે એ લોકો માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ કે એ લોકો શાંતિથી ચાલીને બીજા છેડે જઈ શકે. અને ખાસ કરીને તો એ છે કે જો સ્પીડ લિમિટ નહીં થાય તો આવા અકસ્માતો થતા જ રહેશે. મૂળ કંટ્રોલ સ્પીડ લિમિટ માટે જ કરવાનું. ઉપર આ રાત્રે જ એક્સિડન્ટ થયો છે અને બહુ લોકો વાહન સ્પીડમાં ચલાવે છે, એટલે એટલું ધ્યાન રાખવું જોઈએ રાહદારીનું કે જેથી કરીને એક્સિડન્ટ ઓછા થાય અને સ્પીડમાં ના ચલાવવી જોઈએ ગાડી. પોતાનો નહીં પણ પોતાના ઘરના તો વિચાર કરવો જોઈએ ને. હા, ગાડીઓ વાળા બેફામ ચલાવતા હોય છે અને જોતા નથી, એને ખબર નથી હોતી કે ટુ વ્હીલર વાળા માણસો અને ગાડીની સ્પીડમાં ફરક હોય, એક્સિડન્ટ થાય છે રોડ ઉપર, એટલે એમને ધ્યાન રાખવું જોઈએ. લાગે છે ડર. અત્યારે હું આવીને તો મેં કીધું અહીંયા શું થયું. હમણાં થોડા ટાઈમ પેલા અહીંયા એક કાકા અહીંયાથી ઉડીને અહીંયા સીધા આવ્યા હતા, એટલે હમણાંથી બહુ ડર લાગે છે. બધા સ્પીડમાં બહુ ચલાવે છે ગાડીઓ. ભીડ બહુ હોય છે, ટ્રાફિક જામની પ્રોબ્લેમ બહુ છે. સ્પીડમાં આટલું ટ્રાફિક હોય ઉભા હોય ગાડી તો પણ સ્પીડ બહુ હોય છે ગાડીની. હવે એ તો સરકાર કરી શકે ને, આપણે શું કરી શકીએ. અને સરકાર કહે છે ગાડી ધીમે ચલાવો, હેલ્મેટ પર કોણ માને છે. અમદાવાદના ઓવરબ્રિજ લોકો માટે ઘાતકી બન્યા હોય તેવી સતત ઘટના બની રહી છે. તથ્યકાંડ બાદ વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જીવરાજ બ્રિજ ઉપર એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો હતો, એ દરમિયાન પૂર ઝડપે વાહન ચલાવી રહેલા એક કાર ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. આ દ્રશ્યો જે છે જે જીવરાજ બ્રિજના છે, જોઈ શકાય છે કે રાહદારી પોતે પોતાના ઘરે જવા માટે આ સીડીઓ દ્વારા તે રોડ ક્રોસ કરવાનો હતો અને પોતે રોડ ક્રોસ કરે તે પહેલા જ પૂર ઝડપે આવી રહેલા એક વાહન ચાલકે તેને અડફેટે લીધો હતો. આ ઘટના જે ગઈકાલે રાત્રે 3 જેવી ઘટનાઓ સામે આવી હતી હિટ એન્ડ રન ને લોકોને અડફેટે લેવાની, તો જે પ્રકારે સતત જે સ્પીડમાં વાહન ચલાવવાના જે સંખ્યાઓ વધી રહી છે, અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, તેને જોતા સવાલ અનેક ઉઠી રહ્યા છે. હાલ તો લોકો આજે ઓવરબ્રિજ ઉપર સ્પીડની લિમિટ બાંધવામાં આવે ને રાહદારીઓને રક્ષણ થાય તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.